હું અજય ત્રિવેદી અને આજે આપણે શીખવાના છીએ ચેપ્ટર 3 અને ધોરણ 10 અને એમાં મિત્રો આજે આપણે ચોકડી ગુણાકારની રીતે એક અગત્યનો દાખલો ગણીશું। જુઓ મિત્રો, નીચેના સમીકરણ યુગ્મના ઉકેલ ચોકડી ગુણાકારની રીતે શોધો। અને એમાં આપણને બે સમીકરણ આપેલા છે, 11x + 5y = 58, 14x - 8y = 2। તો હવે અહીંયા કરીશું શું? તો પહેલા આપણે આ જે સમીકરણ છે એ સમીકરણને ચોકડી ગુણાકારમાં એનો ઉપયોગ કરવા માટે એને પ્રમાણિત સ્વરૂપમાં લખવા પડે। તો આપણે અહીંયા લખીશું આપેલ સમીકરણને, જોજો હો બરોબર, સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં, એટલે આપણે જે જરૂર છે એ પ્રમાણે પ્રમાણિત સ્વરૂપમાં લખતા ફેરવતા। ઓકે, હવે શું કરવાનું? જો અહીંયા આ 58 છે એને આ બાજુ લાવવાના, 2 ને આ બાજુ લાવવાના, તો શું થશે બરોબર? ધ્યાનથી જુઓ તો 11x + 5y અને આ પ્લસ છે આ બાજુ આવે તો -58 અને બરાબર 0। એ જ રીતે આને લાવી દો તો 14x - 8y - 2 અને બરાબર 0। આને સમીકરણ નંબર 1 અને આને સમીકરણ નંબર 2 આપી દીધું। હવે મિત્રો, મેં તમને શીખવાડેલું છે કે આ જે સમીકરણ આપણી પાસે આવ્યા એમાં a1 a2 b1 b2 c1 c2 અને એ કિંમતો આપણે આમ તો સરખાવી પડે, અને એમાં જો સમીકરણ a1/a2 b1/b2 ના જે જવાબ આવે એ જો સરખા ન હોય તો જ આ સમીકરણનો ઉકેલ મળે। પણ મિત્રો, અહીંયા એવું કંઈ માંગ્યું નથી એટલે આપણે લખવાનું નથી। તો હવે આપણે શું કરીશું? તો હવે જુઓ, ચોકડી ગુણાકારની રીતે લખતા અહીંયા લખવાનું આપેલ સમીકરણનો ઉકેલ ચોકડી ગુણાકારની રીતે શોધતા અથવા લેતા એમ પણ લખાય હો। ઓકે, હવે તમારે શું લખવાનું? એક્સ, વાય અને એ। ઓકે, એને આ રીતે બોક્સ બનાવી દેવાના, તમારે બનાવી દીધું। હવે તમારે જુઓ, પહેલું એક્સ છે એટલે એક્સ ઉપર હાથ દબાવી દેવાનો, એટલે જે બાકી રહે 5 - 8 એ આ લખવાનું। તો આપણે અહીંયા લખીએ 5, એના નીચે -8, પછી -58, આ બે ની વચ્ચે લખવાનું અને -2। ચલો હવે વાય ને પકડવાનું, તો વાય દબાવી દો તો કયા આવ્યા? આ તો લખી કાઢે ને તમે, હવે કયું બાકી રહ્યું? 11 અને 14, તો આ બે ની વચ્ચે લખવાનું 11 અને 14। હવે કોણ છે? 1, એટલે આ પર અચળ પદ દબાવવાનું, 11 અને 14 લખી કાઢ્યા એટલે 5 અને -8 આવે, તો અહીંયા લખવાનું 5 અને -8। ઓકે, હવે તમારે આ 5 નો આની સાથે -2, આ રીતે આ બંનેનો અને -2 11 નો, 11 - 8 નો, 14 નો 5 સાથે ગુણાકાર કરવાનો। હવે તમે શું કરશો મિત્રો? જુઓ, આ x લખવાના અને છેદમાં, બરોબર, ધ્યાન રાખજો કારણ કે હવે ચિહ્નની મારામારી બહુ છે। જો ચિહ્નમાં એક પણ ચિહ્ન જો ભૂલી ગયા અને ન લખ્યું તો જવાબ તમારો બદલાઈ જશે। તો જો હવે આપણે શરૂ કરીએ 5 અને -2, તો અહીંયા લખવાનું 5 - 2 - અહીંયા માઇનસ લખવાનું, હવે આ બેનો ગુણાકાર -8 અને -58 બરાબર। હવે y લેવાનો, x લીધા પછી -58 અને 14, તો અહીંયા -58 અને 14 ઓછા -2 અને 11, તો આ -2 અને 11 બરાબર 1, અને છેદમાં
આ 1 એટલે 11 અને માઈનસ 8 નો ગુણાકાર ઓછા ચલો 14 અને 5 નો ગુણાકાર એટલે આ 14 અને 5 નો ગુણાકાર થયો હવે આપણે આને થોડું કોર્ડન કરી નાખીએ એટલે ભેગું ન થઈ જાય બરોબર આ કોર્ડન કર્યું તમારે કરવાની જરૂર નથી મારી પાસે જગ્યા નથી એટલા માટે હવે શું કરી નાખીશું હવે તમારે આગળ એરો માર માર નહીં કરવાના નહીતર તમે એરો ઠોક ઠોક કરશો તો એના ચાલે મિત્રો અહીંયા હવે માટે લખવું પડે બરાબર પણ ના લખાય એટલે ક્યાં બરાબર ક્યાં માટે લખવું એ બરોબર ધ્યાન રાખવું પડે તો x છેદમાં હવે ચલો 5 ગુણ્યા 2 એટલે 10 અને માઈનસ એટલે કેટલા આવે માઈનસ 10 ઓછા આ ઓછા માઈનસ માઈનસ શું થઈ જાય પ્લસ 58 ગુણ્યા 8 કરો 88 64 8 5 40 40 ને 6 46 કેટલા આવે મિત્રો 464 માઈનસ માઈનસ શું થઈ ગયા પ્લસ એટલે એ નીકળી ગયા એટલે આ માઈનસ એમના એમ બરાબર y છેદમાં જો માઈનસ 58 ગુણ્યા 14 કરવા પડશે તો 58 ગુણ્યા 14 કરીએ 0 8 5 4 8 32 નો બગડો બધી પડી 3 4 5 20 20 ના 3 23 2 8 ના 3 11 5 2 7 ને 1 8 પણ માઈનસ છે મિત્રો એટલે 812 કેટલા આવે માઈનસ 812 બરોબર જોજો 812 હવે જુઓ માઈનસ માઈનસ શું થાય પ્લસ 11 ગુણ્યા 2 એટલે કેટલા થાય 22 ઓકે બરાબર 1 છેદમાં 11 ગુણ્યા 8 એટલે 88 અને માઈનસ એટલે માઈનસ 88 માઈનસ 14 5 70 ઓકે તો હવે શું કરીશું બરોબર ધ્યાનથી તમે જુઓ હવે અહીંયા લખીએ માટે x બરાબર આ x છેદમાં માઈનસ માઈનસ શું થાય પ્લસ એટલે આ બેનો સરવાળો થાય અને મોટી સંખ્યા આગળ કયું ચિહ્ન છે એ તમારે ધ્યાનમાં રાખવાનું મોટી સંખ્યા આગળ માઈનસ એટલે પહેલા તો માઈનસ લખી કાઢવાનો માઈનસ માઈનસ શું થાય પ્લસ એટલે સરવાળો આ બેનો સરવાળો કેટલો થાય 4 6 ને 1 7 અને 4 ના 4 બરાબર y છેદમાં જો અહીંયા માઈનસ પ્લસ શું થાય માઈનસ એટલે બાદબાકી બાદબાકી કરો તો 812 માંથી 22 બાદ કરવાના તો 0 11 માંથી 2 જાય તો 9 કેટલા આવ્યા 790 અને અહીંયા મોટી સંખ્યા આગળ માઈનસ તો માઈનસ 790 બરાબર 1 છેદમાં બરોબર જોજો હવે અહીંયા જુઓ માઈનસ માઈનસ શું થઈ જાય પ્લસ એટલે સરવાળો અને મોટી સંખ્યા આગળ માઈનસ એટલે માઈનસ 88 70 તો 8 8 ના 7 15 કેટલા આવ્યા 158 બરોબર હવે શું કરીશું બરોબર ધ્યાનથી તમે જુઓ તો હવે આપણે આ x ને અચળ પદ સાથે અને y ને અચળ પદ સાથે સરખાવીશું એટલે x છેદમાં માઈનસ 474 બરાબર 1 છેદમાં માઈનસ 158 ઓકે અને એ જ રીતે આપણે y ને સરખાવીએ તો y છેદમાં માઈનસ 790 બરાબર 1 છેદમાં માઈનસ 158 ઓકે હવે જુઓ આ ભાગાકારમાં છે આ બાજુ લઈ જાવ તો ગુણાકાર આ ભાગાકારમાં છે એના ઉપર લઈ જવાના તો હવે અહીંયા શું લખીશું જુઓ x બરાબર માઈનસ 474 અને છેદમાં કેટલા આવશે માઈનસ 158 માટે x અહીંયા y બરાબર ચલો હવે y ની વાત કરીએ તો આને ઉપર લઈ જાઓ ભાગાકારમાં છે એટલે ઉપર જતા રહે તો માઈનસ 790 છેદમાં માઈનસ 158 હવે શું કરીશું તો હવે આપણે જુઓ અહીંયા તો હવે મિત્રો જુઓ આપણે બરોબર ધ્યાન રાખજો કે હવે અહીંયા છેદ ઉડાડવાના છે તમારે તો હવે આપણે છેદ ઉડાડીએ
तो અહીંયા જુઓ બે વડે ઉડાડીએ બે એક તો પહેલા આપણે ઉડાડવા નથી ચલો કેમ નથી ઉડાડવા તો અહીંયા ઉપર પણ માઈનસ છે નીચે પણ માઈનસ છે બરોબર એટલે માઈનસ માઈનસ નીકળી જાય એટલે હવે અહીંયા લખીએ આપણે x 474 માઈનસ માઈનસ પ્લસ થઈ જાય અને છેદમાં 158 એ જ રીતે અહીંયા પણ લખી કાઢીએ y બરાબર માઈનસ માઈનસ છે એટલે પ્લસ થઈ જાય એટલે 790 છેદમાં કેટલા આવે 158 ઓકે હવે આપણે છેદ ઉડાડવાના છે તો જુઓ 2 2 4 બરોબર 2 3 6 અને 2 7 14 આને 2 વડે ભાગો તો 2 7 14 અને 2 9 18 હવે જુઓ 79 આવ્યા છે 79 ગુણ્યા 3 કરીએ તો 3 9 27 નો સાતડો વધી પડી 2 7 તારી 21 21 22 23 આવી ગયા એટલે 79 એ કેટલાય ભાગ ચાલે 3 એ ભાગ ચાલે માટે x બરાબર આપણો પહેલી કિંમત આવી ગઈ x ની કિંમત 3 આવડશે ને મિત્રો ચાલે ઈઝી હવે એ રીતે અહીંયા જુઓ આપણે આની વાત કરીએ બરોબર ધ્યાનથી જોજો હવે છેદ ઉડાડો ચલો 2 7 14 અને 2 9 18 આને 2 વડે ભાગી નાખો 2 3 6 2 9 18 અને 2 5 10 હવે 79 ગુણ્યા 5 કરો કેટલા આવે છે જોઈએ 5 9 45 નો પાંચડો વધી પડે 4 5 7 35 35 ને 4 39 આવી ગયા તો હવે કેટલાય ભાગ ચાલશે 79 એ ભાગ ચલાવીએ તો 5 એ ભાગ ચાલે માટે y ની કિંમત આવી ગઈ 5 બરોબર થઈ ગયું ને એટલે x અને y ની કિંમત તમને અહીંયા મળી ગઈ તો હવે મિત્રો તમારે જવાબ લખવાનો છે હવે જવાબ લખીએ જોજો હ કે સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ શું લખીશું સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ બરાબર x y એટલે x ની કિંમત પહેલા લખવાની x ની કિંમત 3 અને y ની કિંમત 5 થઈ ગયો ઓકે આવી ગયો જવાબ એટલે આ રીતે મિત્રો તમે શાંતિથી પદ્ધતિસર ચિહ્નનો સેજ પણ ભૂલ કર્યા વગર દાખલો ગણતા જશો તો શરૂઆતમાં તમારો થોડી તકલીફ લાગશે થોડા હાર્ડ લાગે તમને અમને ઈઝી લાગે પણ તમને થોડા એમ થાય કે હાર્ડ છે પણ મિત્રો જેમ જેમ તમે આની પ્રેક્ટિસ કરશો ને એમ એમ તમે અમારા કરતા પણ બહુ ઝડપથી ગણી શકશો ખ્યાલ આવી ગયો ને મિત્રો તો આ રીતે ઈઝી મેથડ થી દાખલા મિત્રો પરીક્ષામાં ગણજો અને પ્રેક્ટિસ કરજો તો બોર્ડમાં તમે પૂરેપૂરા માર્ક્સ મેળવી શકશો તો નેક્સ્ટ વિડીયોમાં નવા એક દાખલા સાથે ફરી મળીશું ગુડ નાઈટ મિત્રો